श्री कृष्ण बाळको। धोरण एक विषय कलरव। आजे आपणे विषय कलरव भणीशुं। पाठ नौ, पोपटे खाधी पाकी केरी। काले आपणे अहींया सुधी भणी गया छीए ने, हवे आपणे आगळ भणवानुं छे। जुओ बाळ मित्रो, प्रश्न 11 भाग 4 वाँचो अने लखो। जुओ अहींया शब्दों आपेला छे, ए शब्दों आपणे वाँचवाना छे अने साथे साथे बाजू में लखवाना पण छे। चालो आजे आपणे शब्द वाँचता अने लखता शीखीए। चालो बाळको, અહીંયા આપણે સ સને કાનો બે માત્રા સો, તો અહીંયા આપણે લખશું સને કાનો બે માત્રા સો। અહીંયા છે કને કાનો બે માત્રા કૌશિક, તો અહીંયા આપણે બાજુમાં લખવાનું છે કૌશિક। આપણે સુંદર અક્ષરે વાંચતું જવાનું છે અને સાથે સાથે લખતું પણ જવાનું છે। આગળનો શબ્દ પ પને કાનો બે માત્રા પૌ આ। અહીંયા સ સને કાનો બે માત્રા સૌ ર ભ। આ શબ્દ આપણે વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે। ગ ગને કાનો બે માત્રા ગૌ શાળા। અહીંયા ભ ભને કાનો બે માત્રા ભૌતિક। ગ ગને કાનો બે માત્રા ગૌ તમ। અહીંયા ભૌ મીન મિક ભૌ મિક। અહીંયા ગ ગને કાનો બે માત્રા ગૌરવ। એવી જ રીતે સ સને કાનો બે માત્રા સૌ રવ। જુઓ બાળકો, આ કાનો અને બે માત્રાવાળા શબ્દો આપણે શીખી ગયા। હવે આપણે વાક્ય શીખવાના છે, વાક્યને વાંચવાના છે અને બાજુની લીટીમાં સાથે સાથે લખવાના પણ છે। ભીંડાનું શાક શું લખ્યું છે? તો ભીંડાનું શાક, તો અહીંયા બાજુની લીટીમાં સરસ અક્ષરે તમારે પણ લખવાનું છે। ગાયના શિંગડા, ગનેકાનો ગાય, નનેકાનો ના, માથે મીંડું, શિંગ ગડા, ગાયના શિંગડા। આગળ હાથીની પૂંછડી, તો અહીંયા બાજુમાં લખવાનું આપણે હાથીની પૂંછડી। રેતીનો ઢગલો, અહીંયા રેતીનો ઢગલો। આવી રીતે તમારે બધા વાક્યો બોલતું જવાનું છે અને સાથે સાથે અહીંયા લીટીમાં લખતું જવાનું છે। બોરનો થળિયો, કાચની શીશી, લાકડાની ખુરશી,
આવી રીતે સરસ મજાના અક્ષર કરી અને વાક્યો અને શબ્દો તમારે ચોપડીમાં પણ લખવાના છે અને સાથે સાથે નોટબુકમાં પણ લખવાના છે. ચાલો બાળકો, હવે આપણે આગળ વધીએ. દોરતા શીખો. અહીંયા મોરનું ચિત્ર આપેલું છે, તો આપણે તેને દોરતા શીખવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું? તો કે ગોળ સર્કલ બનાવીશું, પછી ત્રિકોણ બનાવીશું અને વળાંક કરી આવી રીતે ધીમે ધીમે આપણે મોરનું ચિત્ર બનાવવાનું છે. હવે અહીંયા આપણે લંબગોળ દોરવાનું છે. અહીંયા પાછું બીજું લંબગોળ આવી રીતે તમારે મારી સાથે સાથે મોરનું ચિત્ર દોરવાનું છે. આવી રીતે હવે આમ પછી આગળ એવી રીતે તમારે પણ નોટબુકમાં મોરનું ચિત્ર દોરવાનું છે. આગળ આપણે કાગડાનું ચિત્ર દોરીશું. ચાલો, તો અહીંયા પહેલાં એક વર્તુળ કરવાનું છે. એની નીચે ઈંડા જેવું લંબગોળ વર્તુળ કરવાનું છે. અહીંયા આપણે આકાર ત્રિકોણ દોરવાનો છે. આવી રીતે તમારે ઉપરથી જોઈ જો નીચે ચિત્ર દોરવાનું છે. ચિત્ર દોરાઈ જાય ત્યારબાદ તેમાં રંગ પણ પૂરવાનો છે. ચાલો આપણે આગળ વધીએ. ઉદાહરણ પ્રમાણે લખો. જુઓ બાળકો, અહીંયા શબ્દો આપેલા છે અને અહીંયા એક ઉદાહરણ આપેલું છે. અહીંયા શબ્દ લખ્યો છે ભર અને અહીંયા ભરો એટલે પાછળના મૂળાક્ષરમાં કાનો અને માત્ર લગાવવાનો છે, એટલે કે ભર ભરો. હવે અહીંયા છે ભણ, તો અહીંયા શું આવશે? ભણો. આગળ પાછળનો મૂળાક્ષર છે ત્યાં કાનો અને માત્ર લખવાનો છે ફર, તો શું આવશે? ફ રો. જમ જ મો. તર તરો. વાંચ વાંચો. નાચ તો નાચો. ચાલ તો ચાલો. એટલે અહીંયા એકવચનનું બહુવચન થયું એમ કહી શકાય. હવે ચીટકામ, એટલે કે તમારે અહીંયા સમાચારપત્રોમાંથી પશુ પંખી ફૂલ છોડ ના ચિત્રો કાપીને ચોંટાડી તેના નામ લખવાના છે. જુઓ બાળકો, અહીંયા તમને ચાર બોક્સ આપેલા છે. તમારે કોઈ પણ જગ્યાએથી કે કોઈ પહેલાંની મેગઝીન હોય, પહેલાંના જૂના પુસ્તકો હોય કે સમાચારપત્રો હોય, તેમાંથી પશુ પંખી અને ફૂલ છોડના ચિત્રો કટિંગ કરી અહીંયા ચીટકામ કરવાનું છે, એટલે કે ચોંટાડવાના છે. તો આપણે અહીંયા પશુમાં કયું ચિત્ર ચોંટાડીશું? તો અહીંયા આપણે ગાય, અહીંયા આપણે ગાયનું ચિત્ર લગાવવાનું છે. અહીંયા પંખી, એટલે અહીંયા આપણે મોર, અહીંયા આપણે મોરનું ચિત્ર લગાવવાનું છે. અને અહીંયા ફૂલ છોડ, એટલે કે ગુલાબ, અહીંયા આપણે ગુલાબનું ચિત્ર લગાવવાનું છે. અહીંયા સૂર્ય મુખી, અહીંયા આપણે સૂર્યમુખીનું ચિત્ર ચોંટાડવાનું છે. જુઓ બાળકો, તમને ચિત્ર ના મળે તો તમે તમારા પેરેન્ટ્સની મદદથી ચિત્ર દોરી પણ શકો છો. ચાલો બાળકો, હવે આપણે આગળ વધીએ. આગળ મનપસંદ, એટલે કે મનગમતા
પંખીઓના પીછા ચોંટાડો. જુઓ બાળકો, અહીંયા આખું પેજ કોરું છે, તો આપણને જે પંખીઓ ગમે ને મનગમતા એના પીછા અહીંયા ચોંટાડવાના છે. જેમ કે કબૂતરનું પીછું, મોરનું પીછું, મરઘીનું પીછું, કુકડાનું પીછું, જે તમને જે પંખીઓ ગમે છે, જે તમને એના પીછા સહેલાઈથી અહીંયા મળી જશે, તો એ તમારે અહીંયા ચીપકાવવાના છે. કે તમને જે પંખી ગમતા હોય એના પીછા અહીંયા ચોંટાડવાના છે. ચાલો બાળકો, આગળ નવો શબ્દ લખો. જુઓ બાળકો, અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. બે શબ્દ છે એમાંથી ત્રીજો શબ્દ બનાવવાનો છે. અહીંયા લખ્યું છે ભારત અને અહીંયા લખ્યું છે જીવન. તો પહેલો જે અક્ષર છે એ આપણે અહીંયા બોક્સમાં લેવાનો છે. તો ભારતમાંથી આપણે ભા લીધો અને જીવનમાંથી પહેલો શબ્દ જી લીધો, તો નવો શબ્દ શું બન્યો? ભાજી. તમને ભાવે છે ને ભાજી? હવે આગળ વધીએ. અહીંયા છે ફટાકડા અને જામફળ. અહીંયા પહેલો શબ્દ લીધો છે અને અહીંથી અહીંયા પહેલો મૂળાક્ષર લીધો છે અને અહીંથી છેલ્લો મૂળાક્ષર લીધો છે. તો બંનેને ભેગા કરીશું તો પહેલાં શું લીધું? ફ, અને પછી શું લીધું? અળ. તો શું બન્યું? ફળ. એવી જ રીતે આગળ ગાજર અને ઉદય. તો ગાજરમાંથી પહેલો શબ્દ લીધો છે ગા અને ઉદયમાંથી છેલ્લો શબ્દ લીધો છે ય. તો શું બન્યો નવો શબ્દ? ગાય. અહીંયા ગુલાબી અક્ષરના શબ્દ છે એ શોધીને અહીંયા લખવાના છે. મગધ જાનવર. અહીંયા મગધમાંથી ધ લીધો છે અને જાનવરમાંથી જા લીધો છે, એટલે શું બનશે? ધજા. એવી જ રીતે ફોગટ અને કાનમ. તો ફોગટમાંથી ફો લીધો અને કાનનમાંથી ન, એટલે બનશે ફોન. એવી જ રીતે હવે ત્રણ શબ્દોમાંથી એક શબ્દ બનાવવાનો છે. ભાજી, રણ અને સાત. તો ભાજીમાંથી ભા, ર અને ત, કયો શબ્દ બન્યો? ભારત. ઈલા, ઈશ અને વાળ. તો ઈલામાંથી ઈ, શમાંથી ય અને અળ, વાળમાંથી અળ, એટલે કે ઈયળ. ભૌતિક, તિલક અને કબાટ. ત્રણેય શબ્દમાંથી એક એક મૂળાક્ષર લઈ અને નવો શબ્દ બનાવવાનો છે. તો ભૌ તી ક, નવો શબ્દ બન્યો ભૌતિક. એવી રીતે નવતમ, શારદા અને દશક. એમાંથી નવ, શા, દ, નવો શબ્દ બન્યો નવશાદ. આવી રીતે તમારે ચોપડીમાં પણ લખવાનું છે અને સાથે સાથે આ પેજ નોટબુકમાં પણ લખવાનું છે. ચાલો બાળકો, હવે આપણે આગળ વધીએ. લખો. અહીંયા પક્ષીઓ, તેના રંગો અને તેના અવાજો આપેલા છે. તો અહીંયા કોયલ, પક્ષીનું નામ શું છે? કોયલ. એનો રંગ કેવો હોય છે? કાળો. એનો અવાજ કુહુ કુહુ. એવી જ રીતે અહીંયા પક્ષીઓના નામ આપેલા છે, આપણે એના રંગ અને અવાજ ઓળખવાના છે. તો મોર, મોરનો રંગ કેવો હોય? તો કે રંગ બે રંગી. એના પીછા કેવા હોય? રંગબેરંગી. અને એનો અવાજ કેવો હોય? તો કે પીહુ પીહુ. એનો અવાજ કેવો કરે છે?
पीहू कागड़ो, कागड़ानो रंग केवो होय छे? कालो। कागड़ानो अवाज केवो होय छे? का। चकलीनो रंग राखोड़ी, राखोड़ी। अने चकली नो अवाज केवो होय छे? ची ची, एवो अवाज करे छे। कबूतर केवो होय छे? चालो, कबूतरनो रंग केवो होय छे? भूखरो अथवा काळो अथवा सफेद। तो अहीं आपणे लखीशुं भूखरो। अने कबूतर शुं बोले? घू घू घू। शुं बोले? घू घू घू। आ થયા તેના રંગો અને અવાજો। કબૂતર સફેદ પણ હોઈ શકે। હવે આગળ જોડો અને ચિત્ર પૂર્ણ કરો। જુઓ બાળકો, અહીંયા તમારે તમારા મનપસંદ પક્ષીનું એક મસ્ત મજાનું ચિત્ર દોરવાનું છે। તમને મોરનું ચિત્ર દોરી શકો, ચકલીનું ચિત્ર દોરી શકો કે કબૂતરનું ચિત્ર પણ દોરી શકો કે તમે કોયલનું પણ ચિત્ર દોરી શકો। અહીંયા તમને જે પક્ષી ગમતું હોય તેનું ચિત્ર અહીંયા દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે। જુઓ બાળકો, અહીંયા આપણે પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી અહીંયા આપણે પૂર્ણ થાય છે।